આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન બીજું ચેપ્ટર પ્રાણીઓમાં પોષણ વિશે અભ્યાસ કરીશું। વનસ્પતિ કેવી રીતે પોષણ મેળવે છે તે આપણે જોયું। હવે પ્રાણીઓ કેવી રીતે પોષણ મેળવે છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું। તમે પ્રકરણ 1 માં અભ્યાસ કરી રહ્યા કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે છે, પરંતુ પ્રાણીઓ બનાવી શકતા નથી। પ્રાણીઓ પોતાનો ખોરાક પ્રત્યક્ષ રીતે વનસ્પતિને ખાઈને અથવા પરોક્ષ રીતે જે પ્રાણીઓ વનસ્પતિને ખાય છે તેને ખાઈને મેળવે છે। કેટલાક પ્રાણીઓ વનસ્પતિ તથા પ્રાણી એમ બંને ખાય છે। યાદ કરો કે મનુષ્ય સહિતના બધા જ સજીવોની વૃદ્ધિ, સમારકામ અને શરીરના કાર્ય માટે ખોરાકની જરૂરિયાત રહે છે। પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેનું શરીરમાં વપરાશ વગેરેનો સમાવેશ થાય છે। તમે ધોરણ 6માં ભણી ગયા કે ખોરાક વિવિધ પ્રકારના ઘટકો ધરાવે છે, જેમ કે કાર્બોદિત, ચરબી, વિટામિન્સ, પ્રોટીન, ખનિજ ક્ષાર વગેરે। કાર્બોદિત જેવા ઘટકો જટિલ હોય છે, આવા ઘટકો તે જ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકતા નથી, તેથી તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ જરૂરી છે। પ્રશ્ન થાય કે આપણે ખોરાક શા માટે રાંધીને ખાઈએ છીએ? કારણ કે ખોરાક રાંધવાથી આપણું શરીર તેને સરળતાથી પચાવી શકે છે। તેવી જ રીતે ખોરાકમાં કાર્બોદિત રહેલું હોય છે, આ કાર્બોદિત જટિલ હોય છે, આપણું શરીર કાર્બોદિતમાંથી શક્તિ નથી મેળવી શકતું, એટલે આ કાર્બોદિત સરળ પદાર્થમાં રૂપાંતરણ થવું જરૂરી છે। એટલે આપણું શરીર કાર્બોદિતનું એક સરળ પદાર્થની અંદર રૂપાંતરિત કરી નાખે છે, તેથી જટિલ ઘટકો સરળ સ્વરૂપમાં રૂપાંતરની પ્રક્રિયાને પાચન કહે છે। જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર। જટિલ ઘટકો સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને પાચન કહે છે। સરળ પદાર્થમાં રૂપાંતરણ થાય છે। હવે જોઈએ ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ। જુદા જુદા પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની રીતો જુદી જુદી હોય છે। મધમાખી અને હમિંગબર્ડ વનસ્પતિમાંથી રસ ચૂસે છે। નાનું બાળક અને ઘણા પ્રાણીઓ પોતાની માતાના દૂધ પર નભે છે, એટલે કે જન્મજાત શિશુ કેટલાક મહિના સુધી પોતાની માતાના દૂધ ઉપર જ નભે છે। અજગર જેવા સાપ પ્રાણીઓને ગળી જાય છે, તે કેટલાક જલીય પ્રાણીઓ આસપાસ તરતા ખોરાકના સૂક્ષ્મ કણોને તારવીને ખાઈ જાય છે। હવે જોઈએ પ્રવૃત્તિ 2। આપેલા પ્રાણીઓના ખોરાકનો પ્રકાર ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે તેનું આપણે અવલોકન કરીશું। હવે જોઈએ પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની વિવિધ પદ્ધતિઓ। ગોકળ ગાય, ખોરાકનો પ્રકાર, પર્ણ અને જીવજંતુઓ, ગ્રહણ કરવાનો પ્રકાર કે પદ્ધતિ, તે ખોરાકને ખેંચીને ખાય છે। કીડી, ખોરાકના કણ, ગળ્યા પદાર્થો, તે ખોરાકને ચાવીને ખાય છે। સમડી, નાના પ્રાણીઓ, માછલી, ઉંદર, તે ખોરાકને પકડીને ગળી જાય છે। હમિંગબર્ડ, ફૂલોનો રસ, તે રસ ચૂસે છે। જૂમ, રુધિર ચૂસે છે। મચ્છર, રુધિર ચૂસે છે। પતંગિયું, ફૂલોનો રસ નળી વડે ખેંચી લે છે। માખી, ગળ્યા અને ગંદા પદાર્થો, પ્રવાહી, પલાળીને સૂંઢ વડે ચૂસે છે। હવે તમને નવાઈ લાગે
કે માખીની સૂંઢ હોય, સૂંઢ તો હાથીને હોય, માખીનો જે મોઢાનો આગળનો ભાગ હોય છે તે આગળ સૂંઢ જેવો હોય છે। અહીં તમે જોઈ શકો છો કે માખીનો આગળનો ભાગ સૂંઢ જેવો છે। તારા માછલી કેલ્શિયમ કાર્બોનેટથી બનતા સખત કવચથી આવરી પ્રાણીઓને આરોગ્ય છે। પ્રાણીઓના કવચને ખોલીને તારા માછલી પોતાના જઠરનો ભાગ મો દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીને ખાય છે। જઠર પછી શરીરમાં પાછું જાય છે અને પાચન ક્રિયા શરૂ થાય છે। હવે જોઈએ મનુષ્યમાં પાચન। આપણે ખોરાક મો દ્વારા ગ્રહણ કરીએ છીએ, પાચન અને તેનો વપરાશ કરીએ છીએ। અપાચિત ખોરાક મળમાં રૂપાંતરિત થાય છે। તમે ક્યારેય વિચાર્યું છે કે ખોરાકનું આપણા શરીરમાં શું થાય છે? ખોરાક એક સળંગ માર્ગમાંથી પસાર થાય છે જે મુખ ગુહાથી શરૂ થાય છે અને મળ દ્વારમાં અંત પામે છે। આ માર્ગને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે, જેમ કે મુખ ગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું જે મળાશય અને મળ દ્વારમાં અંત પામે છે। શું આ ખૂબ જ લાંબો માર્ગ નથી? આ બધા જ ભાગો ભેગા મળીને પાચન નળી એટલે કે પાચન માર્ગની રચના કરે છે। ખોરાક જુદા જુદા ભાગોમાંથી પસાર થાય છે ત્યારે તેનું પાચન થતું રહે છે। જઠર અને નાના આંતરડાની અંદરની દિવાલ અને વિવિધ ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ વિવિધ પાચક રસોનો સ્ત્રાવ કરે છે। આ પાચક રસો જટિલ ઘટકોનું સરળ પદાર્થોમાં રૂપાંતરણ કરે છે, એટલે કે આપણા ખોરાકનું તેઓ કેવી રીતે રૂપાંતરણ કરે છે। પાચનમાં અને પાચન ગ્રંથિઓ સાથે મળીને પાચન તંત્ર રચે છે મનુષ્યના પાચન અંગો। લાળ ગ્રંથિ, યકૃત। હવે આપણે મનુષ્યના પાચન તંત્રને જોઈશું। મનુષ્યનું પાચન તંત્ર અન્ન માર્ગ અને સહાયક પાચક ગ્રંથિઓનું બનેલું હોય છે, જેની શરૂઆત મુખ ગુહાથી થાય છે। ત્યારબાદ લાળ ગ્રંથિ તેમજ નળી જેવા આ ભાગને અન્નનળી કહે છે। જઠર નાનું આંતરડું યકૃત લીલા રંગના આ ભાગને પિત્તાશય કહે છે। સ્વાદુપિંડ
મોટું આંતરડું, મળાશય તેમજ મળદ્વાર. આમ મનુષ્યનું પાચનતંત્ર મુખગુહાથી શરૂ થઈને મળદ્વારમાં અંત પામે છે. આમ ખોરાકનું પાચન થાય છે. આપણા શરીરમાં પાચનતંત્ર કેવી રીતે કાર્ય કરે છે તે હવે જોઈએ. આપણે મુખ દ્વારા ખોરાક લઈએ છીએ. તે ખોરાક મોંમાં ચવાય છે, અન્નનળીમાં થઈ જઠરમાં, ત્યારબાદ નાના આંતરડામાં થઈ મોટા આંતરડામાં અને મળાશય તેમજ મળદ્વારમાં અંત પામે છે. આમ ખોરાકનું પાચન થાય છે. ચાલો હવે આપણે જોઈએ કે પાચનમાં જુદા જુદા ભાગોમાં ખોરાકમાં શું ફેરફાર થાય છે. મુખ અને મુખગુહા. ખોરાક એ મો દ્વારા ગ્રહણ થાય છે. ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહેવાય છે. આપણે દાંત દ્વારા ખોરાક ચાવીએ છીએ અને તેને વિવિધ યાંત્રિક રીતે નાના ટુકડાઓમાં ફેરવીએ છીએ. દરેક દાંતના મૂળ પેઢામાં અલગ ખાડામાં હોય છે. આપણા દાંત દેખાવમાં જુદા જુદા હોય છે અને કાર્યો પણ જુદા જુદા કરે છે. તે મુજબ તેમને જુદા જુદા નામ અપાયેલા છે. શું તમને થોડા વર્ષ પહેલાં તમારા દાંત પડી ગયેલા યાદ છે? પ્રથમ સમૂહના દાંત શૈશવકાળ દરમિયાન વિકાસ પામે છે અને જે 6-8 વર્ષની ઉંમર થતાં પડી જાય છે તેઓને દુધિયા દાંત કહે છે. દુધિયા દાંતની સંખ્યા 20 હોય છે. તેની જગ્યાએ કાયમી દાંત આવે છે. કાયમી દાંત જીવનકાળ દરમિયાન રહે છે અથવા તો ઉંમર થતાં અને દાંતનો રોગ થતાં તે પડી જાય છે. દાંતના જુદા જુદા પ્રકાર, તેમનું કાર્ય અને તેમની સંખ્યા જોઈએ. તે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. તમારા હાથ ધોવો, તમારું મોં પહોળું કરો અને અરીસામાં જોઈ તમારા દાંત ગણો. તમારી એક આંગળી વડે બધા દાંતને અટકો. આ પરથી દાંતના પ્રકાર નક્કી કરો. સફરજનનો ટુકડો કે બ્રેડ ખાઓ. કયા દાંત કાપવા કે બટકું ભરવા માટે, કયા દાંત ચીરવા અને કયા દાંત ચાવવા કે ખોરાકને દળી ઝીણું બનાવવા વપરાય છે તે જુઓ. આમ આ દાંતને કાયમી દાંત કહે છે, જે જીવનકાળ દરમિયાન રહે છે, જેની સંખ્યા 32 હોય છે. હવે આપણે દાંતના જુદા જુદા કાર્યો જોઈએ, જેમાં દાંતના પ્રકાર, દાંતનો ઉપયોગ નીચલા જડબામાં, ઉપલા જડબામાં તેમજ દાંતની કુલ સંખ્યા. અહીં આગળના 4 દાંત. આ દાંતને છેદક દાંત કહે છે. આ દાંતનો ઉપયોગ કાપવા, જેમ કે સફરજન, જામફળ આવી બધી વસ્તુ ખાવા માટે કે બચકો ભરવા માટે થાય છે. નીચલા જડબામાં 4 દાંત હોય છે, તેવી જ રીતે ઉપલા જડબામાં પણ 4 દાંત હોય છે. આમ કુલ 8 દાંત હોય છે. છેદકની ડાબી બાજુ અને જમણી બાજુ એક દાંત હોય છે. આ દાંતને રાક્ષી દાંત કહે છે. આવા દાંત નીચલા જડબામાં પણ હોય છે ને ઉપલા જડબામાં પણ હોય છે. આ રાક્ષી દાંતનો ઉપયોગ શેરડી જેવી વસ્તુ ચીરીને ખાવા માટે થાય છે. નીચલા જડબામાં 2, ઉપલા જડબામાં 2, આમ કુલ 4 દાંત હોય છે. રાક્ષી દાંતની જમણી બાજુ ને ડાબી બાજુ 2 દાંત હોય છે, જેને અગ્રદાઢ કહે છે. નીચલા જડબામાં પણ
છે ને ઉપલા જડબામાં પણ હોય છે. તેનો ઉપયોગ ચાવવા કે ભરડવા, ઉદાહરણ તરીકે આપણે અખરોટને ભાંગવી હોય તો આપણે અગ્રદાળનો ઉપયોગ કરીએ છીએ. નીચલા જડબામાં 4, ઉપલા જડબામાં 4, આમ કુલ 8 દાળ હોય છે. અગ્રદાળની ડાબી બાજુ 3 અને જમણી બાજુ 3 દાળ હોય છે. તેનો ઉપયોગ આપણે અગ્રદાળથી જે ભૂક્કો કર્યો છે તેનાથી એકદમ બારીક ભૂક્કો કરવા માટે, ખૂબ જ ઝીણું ચાવવા માટે આ દાળનો ઉપયોગ થાય છે. નીચલા જડબામાં ડાબી બાજુમાં 3 અને જમણી બાજુમાં 3, એમ કુલ 6 દાળ હોય છે. તેવી જ રીતે ઉપલા જડબામાં 3, ડાબી બાજુમાં 3 અને જમણી બાજુમાં 3, એમ કુલ 6 દાળ હોય છે ને કુલ 12 દાળ હોય છે. નીચલા જડબામાં 16 અને ઉપલા જડબામાં 16, એમ કુલ 32 દાંત હોય છે. સામાન્ય રીતે આપણા મોંમાં બેક્ટેરિયા રહેલા હોય છે, પરંતુ તે આપણે નુકસાન કરતા નથી. તેમ છતાં જો આપણે ખોરાક આરોગ્યા પછી આપણા દાંતને સાફ ન કરીએ તો ઘણા હાનિકારક બેક્ટેરિયા વસવાટ કરે છે અને તેમાં વૃદ્ધિ પામે છે. આ બેક્ટેરિયા આપણા ખોરાકમાં બચી ગયેલા શર્કરાને તોડે છે અને એસિડને મુક્ત કરે છે. એસિડ ધીમે ધીમે દાંતને નુકસાન કરે છે, જેને દાંતનો સડો કહેવાય છે. જો તેને સમયસર સારવાર ન આપવામાં આવે તો તે સખત દાંતનો દુખાવો પ્રેરે છે અને પરિણામે દાંત નાશ પામે છે. ચોકલેટ, મીઠાઈ, ઠંડા પીણા અને ખાંડની પેદાશો અને ઘણા દૂષણ દાંતનો સડો પ્રેરે છે. આથી દરેક બ્રશ, દાંતણ અથવા દંતબાલ દ્વારા ઓછામાં ઓછા દિવસમાં 2 વાર દાંત સ્વચ્છ કરવા જોઈએ અને દરેક ભોજન પછી મોં ચોખ્ખા પાણીથી ધોઈ નાખવું જોઈએ. સાથે સાથે કોઈએ પોતાની ગંદી આંગળીઓ કે ધોયા વગરના પદાર્થો મોંની અંદર નાખવા ન જોઈએ. આમ આપણે આપણા દાંતની સ્વચ્છતા રાખવી જોઈએ. આપણું મોં લાળ ગ્રંથિ ધરાવે છે, જેમાંથી લાળ સ્ત્રાવ છે. શું તમે ખોરાક પર લાળની અસર જાણો છો? ચાલો પ્રવૃત્તિ દ્વારા જોઈએ. શું લાળ રસ સ્ટ્રાંચવાળા પદાર્થોનું શર્કરામાં રૂપાંતર કરે છે તે પ્રવૃત્તિ દ્વારા સમજીએ. સાધન સામગ્રી 2 કસનળી, રાંધેલો ભાત, ચમચી, પાણી, આયોડીનનું દ્રાવણ, રબરની ટોટી. પદ્ધતિ: 2 કસનળી લો, તેને એ અને બી લેબલ લગાવો. કસનળી એમાં 1 ચમચી રાંધેલો ભાત નાખો. કસનળી બીમાં 1 ચમચી બરાબર ચાવેલો રાંધેલો ભાત નાખો. બંને કસનળીમાં 3-4 મિલી પાણી નાખો. હવે બંને કસનળીમાં 2-3 ટીપા આયોડીનનું દ્રાવણ નાખી બરાબર હલાવો. બંને કસનળીમાં રંગ પરિવર્તનનું અવલોકન કરો. અવલોકન: કસનળી એમાં દ્રાવણ ભૂરા કાળા રંગનું બને છે, જે સ્ટ્રાન્ચની હાજરી દર્શાવે છે. કસનળી બીમાં દ્રાવણના રંગમાં કોઈ ફેર થતો નથી, જે સ્ટ્રાન્ચની ગેરહાજરી દર્શાવે છે. એટલે કે તેમાંનો સ્ટ્રાન્ચ ચાવવાથી શર્કરામાં રૂપાંતર થયેલ છે. નિર્ણય: લાળ રસ સ્ટ્રાન્ચવાળા પદાર્થોનું શર્કરામાં રૂપાંતર કરે છે. જીભ એ મુખ ગુહાના પાછળના તળિયે જોડાયેલ માંસલ અંગ છે. તે આગળના છેડે મુક્ત છે અને કોઈ પણ દિશામાં હલનચલન કરી શકે છે. શું તમે જીભના કાર્ય જાણો છો? તે બોલવામાં,
ઉપયોગી છે. આપણી વાત કરવા માટે જીભનો ઉપયોગ કરીએ છીએ. તે ચાવતી વખતે ખોરાક સાથે લાળ રસ ભેળવવા ઉપરાંત ખોરાકને ઘડવાની ક્રિયામાં પણ મદદ કરે છે. જીભ દ્વારા આપણે સ્વાદની પરખ પણ કરીએ છીએ. તેની પર રસાંકુરો આવેલા છે જેનાથી સ્વાદની પરખ થઈ શકે છે. તે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ કે જુદા જુદા પ્રકારના સ્વાદ જીભ કેવી રીતે પારખે છે અને કયા ભાગમાં. જીભ પર જુદો જુદો સ્વાદ પારખતા રસાંકુરો એટલે કે સ્વાદ કલિકાઓનું સ્થાન પ્રવૃત્તિ દ્વારા શોધીએ. સાધન સામગ્રી: ખાંડનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ, લીંબુનો રસ, કારેલાનો રસ કે લીમડાના પાનનો રસ, સડી પાટો. પદ્ધતિ: ખાંડનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ, લીંબુનો રસ અને કારેલાનો રસ એમ ચાર નમૂના તૈયાર કરો. તમારા સહપાઠી એટલે કે મિત્રને આંખે પાટો બાંધો. તેને જીભ બહાર કાઢવા તથા તેને સીધી અને પહોળી સ્થિતિમાં રાખવા કહો. સ્વચ્છ દાંત ખોતરવાની સળી એટલે કે દાંત ખોતરણી લો. એક પછી એક ઉપરના ચાર જુદા જુદા સ્વાદના નમૂનાને જીભના જુદા જુદા ભાગ પર મૂકો. દરેક નમૂના માટે નવી સળી લેવી. જીભના કયા ભાગ પર ગોળ્યો, ખારો, ખાટો અને કડવો સ્વાદ પરખાયો તે તમારા મિત્રને પૂછી નોંધ કરો. તમારા અવલોકન નોંધ અને આકૃતિમાં દર્શાવો. નિર્ણય: જીભના ટેરવે ગળ્યો સ્વાદ, પછી બાજુએ ખારો સ્વાદ, પછી તેની પાછળ બાજુમાં ખાટો સ્વાદ અને જીભના પાછળના ભાગે કડવો સ્વાદ પારખતા રસાંકુરો એટલે કે સ્વાદ કલિકાઓ આવેલા છે. આમ આપણે જોયું કે જીભના જુદા જુદા ભાગોમાં જુદો જુદો સ્વાદ પરખાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારું આજનું હોમવર્ક પાચનતંત્રની રચના સમજાવી, દાંતના પ્રકાર અને તેની સંખ્યા અને જીભના કાર્યો આકૃતિ દોરી સમજાવો કે જીભના કયા ભાગમાં કયો સ્વાદ પારખવામાં આવે છે. આભાર.